નમસ્કાર, જીટીપીએલ અંજલિ કેબલ નેટવર્ક પર આપ નિહાળી રહ્યા છો જામનગર @9 ન્યૂઝ. જામનગર અને જિલ્લાભરમાં બનેલી ઘટનાઓ સમાચારના રૂપમાં. સમાચારો શરૂ કરતા પહેલા જોઈ લઈએ આજના મુખ્ય સમાચારો. તહેવારો દરમિયાન અવનવી રંગોળીઓએ જમાવ્યું આકર્ષણ. શહેરમાં બહુમાળી બિલ્ડિંગોમાં દીપોત્સવી પર્વને અનુરૂપ કરાતો શણગાર. નૂતન વર્ષના પ્રારંભે અનેક સ્થળોએ યોજાતા સ્નેહ મિલન. લોકોએ આવનારું વર્ષ લાભદાયી નીવડે તેવી એકમેકને પાઠવેલી શુભેચ્છાઓ. દિવાળીના ઠેર ઠેર ફૂટતા ફટાકડા. શહેરમાં આગ લાગવાથી ફાયર બ્રિગેડની બગડેલી દિવાળી. વિગતવાર સમાચાર શરૂ કરતા પહેલા જોઈ લઈએ પોલીસ ચોપડે નોંધાયેલી ઘટનાઓ પોલીસ પોથીમાં. જામનગરમાં તહેવારોના દિવસો દરમિયાન આગ લાગવાના 3 બનાવ બનવા પામ્યા હતા, જેના કારણે ફાયર બ્રિગેડની દોડધામ રહી હતી. ઉપરાંત મોક ડ્રિલ પણ યોજાઈ હતી, તેમાં પણ ફાયર ફાઈટરની દોડધામ રહી હતી. તેમાં જીઆઈડીસીમાં તો આગ ઠારવા બાર બાર ગાડીઓના ફાયરિંગ કરવા પડ્યા હતા. શહેરના દિગ્વિજય પ્લોટ નંબર 19માં મહાદેવ મેટલ્સ નામની દુકાનમાં આગ લાગી હતી. આગ લાગ્યાની જાણ થતાં ફાયર ફાઈટરો દોડી ગયા હતા અને 2 ગાડીના ફાયરિંગ કરી આગને કાબૂમાં લીધી હતી. આ કામગીરી માટે કોર્પોરેશનની ફાયર શાખાના જ્યુબિલી ગાર્ડન અને બેડેશ્વર એમ બંને બ્રાન્ચના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. જ્યારે દરેડમાં જીઆઈડીસી ફેઝ 3માં આવેલા વાડામાં પણ આગ લાગી હતી. 4123 નંબરના દીપકભાઈના ભંગારના વાડામાં લાગેલી આ આગ બાર બાર ગાડીઓના ફાયરિંગ બાદ કાબૂમાં આવી હતી, જે માટે સંખ્યાબંધ ફેરા પાણી ભરવા પંપ હાઉસથી ઘટના સ્થળે ફાઈટરોની દોડધામ રહી હતી. આ વાડામાં અન્ય ભંગારની સાથે પ્લાસ્ટિક દાણા હોવાથી આગ બુઝાવવા માટે વધુ જહેમત ઉઠાવવી પડી હતી અને 8 કલાક બાદ આગ કાબૂમાં આવી હતી. તે ઉપરાંત પટેલ કોલોનીમાં બેસતા વર્ષના દિવસે જ આગ લાગી હતી. પટેલ કોલોની શેરી નંબર 11માં સંદીપ એપાર્ટમેન્ટમાં બંધ ફ્લેટમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ તાબડતોબ પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી. તહેવારો દરમિયાન જામનગરની આયુર્વેદ યુનિવર્સિટી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં મોક ડ્રિલ યોજાઈ હતી. આતંકવાદીઓ ઘૂસી જાય તો શું કરવું તે માટેના આ રિહર્સલમાં પોલીસ, ફાયર બ્રિગેડ, 108 વગેરે વિભાગો જોડાયા હતા. શહેરની મધ્યમાં આવેલા તળાવમાં 3 મિત્રો ડૂબી જતા અરેરાટી ફેલાઈ ગઈ હતી, જેમાંથી 2ને માંડ માંડ બચાવવામાં આવ્યા હતા. મીક કોલોની તરફના તળાવમાં માછલાઓને ખોરાક નાખી રહેલા 3 યુવાનો એકાએક ડૂબી ગયા હતા, જેમાંથી રસિકભાઈ રાઠોડ નામના 23 વર્ષીય યુવાનનું અંદર ખૂંચી જવાથી મૃત્યુ થવા પામ્યું હતું, જ્યારે સાથી 2 મિત્રો તો માંડ માંડ બચી જવા પામ્યા હતા. તહેવારના દિવસોમાં સર્જાયેલી આ કરુણાંતિકાથી પેન્ટરના પરિવારમાં ઘેરો શોક છવાઈ ગયો હતો. જામનગરના સંવેદનશીલ બની ગયેલા નાગેશ્વર વિસ્તારમાં ફરીથી જંગ ખેલાયો હતો. આ વિસ્તારમાં કોળી અને મુસ્લિમો વચ્ચે છેલ્લા 6 મહિનામાં અવારનવાર માથાકૂટો થઈ રહી છે, જેમાં જીવલેણ ઈજાઓ પણ થવા પામી છે, તેમજ સામસામી ફોજદારી પણ નોંધાવાઈ છે.
તેવામાં ફરીથી મુસલમાનના બે યુવાનોને છ એક શખ્સોએ છરીથી માથામાં અને પીઠમાં ઈજાઓ કરતા મામલો વધુ બિચકી ગયો હતો. પોલીસ માટે માથાના દુખાવા સમાન બની ગયેલી આ અથડામણોનો કાયમી ઉકેલ જરૂરી છે, કેમ કે આ વિસ્તારમાં ઘણા સમયથી કુખ્યાત શખ્સો આતંક મચાવે છે અને ખાસ કરીને વારંવાર મહિલાઓ છેડતીનો ભોગ બને છે, જેમાંથી જૂથ અથડામણો સર્જાય છે. આવી અથડામણોમાં તલવાર, ધોકા, પાઇપ, છરીઓથી જીવલેણ ઈજાઓ થતી રહે છે. ત્યારબાદ પોલીસ બંદોબસ્ત ગોઠવાય છે ત્યારે થોડો સમય સ્થિતિ થાળે પડી હોય તેવો આભાસ થાય છે, પરંતુ ફરીને ઓચિંતો જ મામલો ક્યારે બીચકી જાય છે તે નક્કી રહેતું નથી. જામનગરમાં હાલારી ભાનુશાળી જ્ઞાતિનું સ્નેહ મિલન યોજાયું હતું. વેજુમાં સ્મૃતિ હોલમાં નૂતન વર્ષનું આ સૌ પ્રથમ વખત મિલન યોજાયું તેને સારો આવકાર મળ્યો હતો. પોતાના સમાજ સાથે જોડાઈ રહેવા માટે પ્રસંગોપાતના મિલન જરૂરી છે તે બાબત આ પ્રસંગે ઉભરી આવી હતી. આ તકે કાર્યકારી પ્રમુખ ધીરુભાઈ કનખરા, મંત્રી શાંતિભાઈ કનખરા, સહમંત્રી અશોકભાઈ નંદા, ટ્રસ્ટી પ્રકાશભાઈ કનખરા તેમજ જ્ઞાતિ આગેવાનો સહિત સમાજના સૌ પરિવાર સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્નેહ મિલનને સફળ બનાવ્યું હતું. જામનગરની અંદર અને આજુબાજુના ગામડામાં સમસ્ત હાલારી ભાનુશાળી જ્ઞાતિનું રહેવાસું છે. આજે આ જ્ઞાતિની કાર્યકારી પ્રમુખ હું ધીરુભાઈ કનખરા સમસ્ત હાલારી સમાજને વંદન કરી અને આજના આ પ્રસંગની શુભકામના, દિવાળીની શુભકામના, નવા વર્ષની શુભકામના અને આપણી સમાજ ખૂબ જ પ્રગતિ કરે એવી પરમ કૃપાળુ માતાજી હિંગલાજ પાસે પ્રાર્થના. સમાજના વિવિધ ક્ષેત્રના કોઈ ધંધાદારી હોય, કોઈ નોકરિયાત હોય, કોઈ શૈક્ષણિક હોય, કોઈ સામાજિક હોય, કોઈ ધાર્મિક હોય, એ બધાને આજે અમે આજે અહીંયા બોલાવી અને બધાનું અમે સન્માન કર્યું છે, બધાનું સ્વાગત કર્યું છે અને આવો કાર્યક્રમ કેવો થાય એની આ પ્રથમ અમારો પ્રયાસ હતો. સંપૂર્ણ હાલારી ભાનુશાળી સમાજ તરફથી અમને પૂરતો સાથ અને સહકાર મળ્યો છે અને હું સમસ્ત ભાનુશાળી સમાજનો આભાર માનું છું. આ કાર્યક્રમ ખાલી સ્નેહ મિલનનો કાર્યક્રમ નથી પણ ભવિષ્યની અંદર સમાજને ઉત્કૃષ્ટિ માટે, સમાજની પ્રગતિ માટે અને સમાજના વ્યવહારો માટે, સમાજની આબરૂ, આર્થિક, માનસિક, શારીરિક બધું જળવાઈ રહે એની યોજનાઓ અમારે બનાવી રહ્યા છીએ. એ યોજનાની અંદર સમસ્ત ભાનુશાળી સમાજ સાથ અને સહકાર આપશે એટલા માટે આ સ્નેહ મિલન રાખ્યું છે અને બધાનો સાથ અને સહકાર છે. જામનગર 8 9 ન્યૂઝમાં હવે લઈશું એક નાનકડો વિરામ.